जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, इंग्लिश में यूनिट 4 एनी अंदर आपणे एक्टिविटी 4 जे स्टोरी हती, वॉच बनावानी हती, आपणे घड़ियाळ बनावानी हती, ए करी। तो दरेक विद्यार्थीओए घड़ियाळ बनावी हशे। हवे आपणे एक्टिविटी 5 करीशुं। आजे एक्टिविटी 5 नी अंदर जुदा जुदा समयवाळी घड़ियाळो आपणने आपेली छे। आ घड़ियाळनो समय शुं बतावे छे ए आपणे अंग्रेजीमां आजे शीखीशुं। तो एक्टिविटी 5 PDF फाइलनी अंदर એટલે કે ગૃહકાર્યમાં દરેક વિદ્યાર્થીએ પાઠ્યપુસ્તકની અંદર જે પણ ઘડિયાળ આપેલી છે તે નોટની અંદર દોરવાની છે અને તેનો ટાઈમ એટલે કે સમય પણ બતાવવાનો છે। તો PDF ફાઇલની અંદર આપે મેં PDF ફાઇલમાં જ મૂક્યું છે જે દરેકે વિદ્યાર્થીએ નોટબુકમાં કરવો। તો એક્ટિવિટી 5, તમારા શિક્ષક 6 વિદ્યાર્થીઓને વર્ગમાં જુદી જુદી જગ્યાએ ઊભા રાખશે। તે દરેક પાસે એક ઘડિયાળનું ચિત્ર છે, તે દરેક પાસે જાઓ અને તે દરેકે ઘડિયાળનો સમય નોંધો। આ પ્રવૃત્તિ માટે તમે નીચેના ચિત્રનો ઉપયોગી થશે, એટલે કે આ ઘડિયાળો ઉપયોગી થશે। તો હવે આપણે ઘડિયાળ જોઈએ। ઘડિયાળ આપેલી છે, શોર્ટ હેન્ડ એટલે કે નાનો કાંટો, શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો। આ છે લોંગ હેન્ડ એટલે મિનિટ કાંટો છે। થીન હેન્ડ ઘડિયાળમાં આપેલો નથી એટલે કે સેકન્ડ કાંટો આપેલો નથી। કલાક કાંટો એ 8 અને 9 બંનેની વચ્ચે આવેલો છે, જ્યારે મિનિટ કાંટો છે એટલે કે લોંગ હેન્ડ એ 6 ઉપર આવેલો છે। 6 તો કેટલા વાગે હશે? તો 8 અને કેટલી મિનિટ થઈ છે ઉપર, 12 પછી આપણે ગણીએ તો 30 મિનિટ થઈ છે, એટલે કે 6 ઉપર આવે એટલે 30 મિનિટ થઈ છે। 30 મિનિટ એટલે 8:30, 8:30 એટલે 8:30 વાગ્યા કહેવાય, 8:30, 8:30 થઈ કહેવાય। આ બાજુ બીજી ઘડિયાળ છે, એમાં શોર્ટ હેન્ડ છે એ 5 ઉપર છે, જ્યારે લોંગ હેન્ડ છે એ 9 ઉપર આપેલો છે। તો કેટલા વાગ્યા કહેવાશે? 4:45, 4:45 એટલે કે 5:45 એટલે કે 4 પર કેટલી મિનિટ થઈ ગઈ છે? 45 મિનિટ, એટલે કે 5 વાગવામાં 15 મિનિટની વાર છે, એટલે 4:45। નીચે છે શોર્ટ હેન્ડ એટલે કે કલાક કાંટો આપણને 10 ઉપર આપેલો છે, જ્યારે મિનિટ હેન્ડ લોંગ હેન્ડ એ આપણને 3 ઉપર આપેલો છે, એટલે 10 ઉપર આપેલો છે અને 12 પછી ક્યાં આવેલો છે? 3 ઉપર, એટલે 12 થી 3 વચ્ચેનો ટાઈમ કેટલો થાય? 15 મિનિટ। તો એને શું કહેવાશે? 10:15, 10:15 એટલે 10:15, 10:15 એટલે 10:15 એટલે કે 10:15, 10 એની ઉપર, 10 વાગ્યા છે એની ઉપર 15 મિનિટ થઈ છે। આ સાઈડમાં બીજી ઘડિયાળ, એમાં વાગ્યા છે રાઇટ 3 o'clock, 3 o'clock એટલે કેવી રીતે? તો કે નાનો કાંટો એટલે કે કલાક કાંટો 3 ઉપર છે અને મિનિટ કાંટો એ 12 ઉપર છે, એટલે કેટલા વાગ્યા કહેવાશે? રાઇટ 3 વાગેલા કહેવાશે। હંમેશા 12 ઉપર કાંટો આવે અને કોઈ અંક બતાવતા હોય, મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો 12 ઉપર હોય અને બીજો કોઈ બી અંક હોય, ધારો કે શોર્ટ હેન્ડ આ જે કલાક કાંટો છે એ 4 ઉપર હોય તો 4 વાગ્યા કહેવાય, અહીંયા 3 ઉપર છે એટલે આપણે અહીંયા 3 o'clock, 3 વાગ્યા છે।
હવે અહીંયા નાનો કાંટો છે એ સાત ઉપર બતાવે છે આપણને, અને મોટો કાંટો એટલે કે મિનિટ કાંટો એ આઠ ઉપર બતાવે છે. તો કેટલા વાગ્યા હશે? તો પૂરા સાત તો હજી વાગ્યા નથી, સાત નથી વાગ્યા, પણ સાત વાગવામાં આવે તો કેટલી મિનિટની વાર છે? તો અહીંયાથી આપણે ગણીશું તો આઠ ઉપર છે એટલે નવ ઉપર આવે એટલે પાંચ, અને બીજા અહીંયાથી નવથી બાર મિનિટ એટલે પંદર મિનિટ, પંદર ને પાંચ વીસ મિનિટ, એટલે કે સાત નથી વાગ્યા પણ સાત વાગવામાં કેટલી વાર છે? 22:07 એટલે કે સાત વાગવામાં વીસ મિનિટની વાર છે, એટલે સાત વાગવામાં વીસ મિનિટની વાર છે. આ બાજુ છેલ્લી લાસ્ટ વોચ ઘડિયાળ, નાનો કાંટો એટલે કે મિનિટ કાંટો અગિયાર ઉપર આવેલો છે, અને કલાક કાંટો અગિયાર ઉપર આવેલો છે, જ્યારે મિનિટ કાંટો એ બે ઉપર આવેલો છે, બે બે અને એકની વચ્ચે આવેલો છે, બે અને એકની વચ્ચે આવેલો છે. તો કેટલા વાગ્યા હશે? પાસ્ટ ઇલેવન, એટલે અગિયાર વાગ્યા અને પાંચ મિનિટ કે છ મિનિટ જે પણ આવતી હોય એ પાસ્ટ ઇલેવન, એટલે કે અગિયાર વાગી ગયા છે, અગિયારને પાંચ થઈ ગઈ છે, કેટલી? અગિયારને પાંચ બતાવે છે. તો આમ આ બધી ઘડિયાળ તમારે નોટબુકમાં દોરવાની છે, અંકો પણ બધા લખવાના છે, જે મેં ઉપર ત્રણ ઘડિયાળમાં લખેલા છે એ રીતે તમારે અંકો પણ બધા બતાવવાના થશે. હવે આપણે આગળ એક્ટિવિટી 6A કરીશું. 6A ની અંદર ગોરખપુર ઓખા એક્સપ્રેસ એટલે એક ટ્રેનનો સમય આપેલો છે. તો આપણે પહેલાં કોઠો સમજી લઈએ. સ્ટેશન, સ્ટેશન કયું છે? તો કે અમદાવાદનું સ્ટેશન. અરાઇવલ એટલે કે પહોંચશે, ટ્રેન કેટલા વાગે ત્યાં પહોંચશે. અને ડિપાર્ચર એટલે કે ઉપડશે, એને છ વાગે પહોંચશે અને છ ને વીસે ઉપડી જશે અમદાવાદથી. પછી જશે ત્યાંથી વિરમગામ, વિરમગામ કેટલા વાગે પહોંચશે? સાતને પચીસે પહોંચશે અને 7:29 ત્યાંથી ઉપડશે. વિરમગામથી પછી સુરેન્દ્રનગર જશે, સુરેન્દ્રનગર કેટલા વાગે પહોંચશે? તો કે 8:32 PM ત્યાં પહોંચશે અને 8:34 PM ત્યાંથી ઉપડી જશે. હવે વિદ્યાર્થી મિત્રો, AM અને PM કોને કહેવાય? તો કે AM રાત્રિના 12 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો ટાઈમ એ AM જ કહેવાય, જ્યારે બપોરના 12 પછી રાત્રિના 12 વાગ્યા સુધીને PM કહેવાશે, એટલે આ સવારનો વહેલો ટાઈમ છે, સવારે વહેલા 6 વાગ્યાનો છે. સવારના નહીં, બપોરે 6 વાગ્યા ત્યાં પહોંચશે અને સાંજે 6:20 ઉપડશે. એવી જ રીતે હવે વાંકાનેર કેટલા વાગે પહોંચશે? તો રાત્રે 10 PM એટલે રાત્રે 10 વાગે પહોંચશે અને 10:20 એ ઉપડી જશે. જ્યારે રાજકોટ, વાંકાનેરથી રાજકોટ જશે, રાજકોટ 11 વાગે પહોંચશે અને 11:05 રાત્રે 11:05 એ ઉપડી જશે. ત્યાંથી એ જામનગર જશે, જામનગર 0 આપેલું છે એટલે અહીંયા 12 વાગેલા સમજવાના આપણે, રાતના 12 વાગ્યા પછીનો ટાઈમ એટલે કે 12 વાગ્યા પછી 12:32 એટલે કે હવે 12 વાગી ગયા છે, એટલે 12 પછીના ટાઈમને શું કહેવાશે? AM એટલે કે રાત્રે 12:32 એ જામનગર પહોંચશે અને 2 મિનિટ જ ઊભી રહેશે, 12:34 એ ત્યાંથી ઉપડી જશે. ત્યારબાદ એ દ્વારકા જશે, દ્વારકા રાત્રે 3:27 પહોંચશે, જ્યારે 3:29 તે ઉપડી જશે. અને લાસ્ટ સ્ટેન્ડ તેનું ઓખા છે, ઓખા એ કેટલા વાગે પહોંચશે? તો સવારે વહેલા 4:20 એ ત્યાં પહોંચી જશે ઓખા. તો અહીં રેલવેનું સમયપત્રક આપેલું છે, તે પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો આપી દઈએ. એટ વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર? વોટ ટાઈમ ડીડ ધ ટ્રેન રીચ સુરેન્દ્રનગર એટલે કે સુરેન્દ્રનગર, રીચ એટલે પહોંચશે, ટ્રેન કયા સમયે પહોંચશે? સુરેન્દ્રનગર ટ્રેન કયા સમયે પહોંચશે?
तो आपणे कोष्टकमां जोईए सुरेन्द्रनगरनो कोष्टक छे पहोंचवानो अराइवल एटले पहोंचशे क्यारे तो कि 8:32 PM तो अहींया आपणे खाली जग्यामां लखी शकीए 8:32 PM આગળ બીજી છે એક આ પ્રશ્નનો જવાબ ઇટ વોઝ 11 o'clock વેર વોઝ ધ ટ્રેન ઇટ વોઝ 11 o'clock એટલે કે 11 o'clock 11 વાગે ટ્રેન આવશે ટ્રેન 11 વાગ્યાની ટ્રેન હતી વેર વોઝ ધ ટ્રેન તે ક્યાં હશે 11 વાગે ટ્રેન ક્યાં હશે તો આપણે કોષ્ટકમાં જોઈએ 11 વાગે ટ્રેન ક્યાં હશે તો કે અહીંયા 11 વાગે ટ્રેન ક્યાં હશે રાજકોટ હશે ક્યાં હશે રાજકોટ તો આપણે જવાબમાં લખી દઈશું રાજકોટ એવી જ રીતે ત્રીજો પ્રશ્ન છે ધ પ્લેટફોર્મ ક્લોક શો 6:10 PM એટલે કે પ્લેટફોર્મની ઘડિયાળમાં કેટલા વાગેલા બતાવે છે 6:10 કેટલા ક્યારના 6:10 PM આપેલું છે એટલે સાંજના 6:10 છોડે એટલે બતાવે છે વેર વોઝ ધ ટ્રેન હવે ટ્રેન ક્યાં હશે ક્યાં હતી પ્લેટફોર્મ ક્લોક એટલે કે પ્લેટફોર્મની ઘડિયાળમાં 6:10 બતાવે છે તો ટ્રેન આ સમયે ક્યાં હશે તો આપણે જોઈ લઈએ કોષ્ટકમાં 6:10 સાંજના 6:10 એટલે કે અમદાવાદ ક્યારે પહોંચે છે 6 વાગે પહોંચે છે અને ઉપડે છે કેટલા વાગે 6:20 એ ઉપડે છે તો 6:10 6 વાગ્યાથી 6:20 એટલે કે 6:10 એ ક્યાં હશે ટ્રેન તો કે અમદાવાદમાં હશે અમદાવાદ પ્લેટફોર્મ પર હશે એટલે અહીંયા જવાબમાં આવશે અમદાવાદ એવી જ રીતે ચોથો ક્વેશ્ચન ધ ટ્રેન વોઝ એટ વાંકાનેર ટ્રેન હવે વાંકાનેર જશે એટલે કે વાંકાનેર હતી વોટ ટાઈમ વોઝ ઇટ તે કેટલા વાગે પહોંચશે વાંકાનેર અને કેટલા વાગે ત્યાંથી ઉપડી જશે તો આપણે કોષ્ટકમાં જોઈએ વાંકાનેર કેટલા વાગે પહોંચશે તો કે 10 PM રાત્રે 10 PM એ પહોંચશે અને સવારે સોરી રાતના 10:20 એટલે કે 20 મિનિટ પછી 10:20 તે ઉપડી જશે તો આપણે અહીંયા જવાબમાં લખીશું 10 PM ટુ 10:20 PM એટલે 10 વાગે પહોંચશે અને 10:20 તે ઉપડી જશે હવે પાંચમો ક્વેશ્ચન આન્સર છે અ પેસેન્જર રીચડ ધ સ્ટેશન એટ 9:30 PM એટલે કે 9:30 PM એ પેસેન્જર્સ એટલે મુસાફર રીચડ એટલે પહોંચ્યા સ્ટેશન પર 9:30 ત્યાં પહોંચ્યા બટ હી મિસ્ડ ધ ટ્રેન પરંતુ તેઓ શું થઈ ગઈ ટ્રેન ચૂકી ગયા મિસ એટલે કે ચૂકી ગયા વોટ વોઝ ધ સ્ટેશન તે સ્ટેશન કયું છે કયું હતું તે સ્ટેશન કયું હતું કે પેસેન્જર 9:30 પહોંચ્યા છતાં એ લોકો ત્યાં મિસ થઈ ગઈ ટ્રેન ચૂકી ગયા તો એ સ્ટેશન કયું હશે તો આપણે અહીંયા જોઈ લઈએ કયું સ્ટેશન હશે તો 9:30 પહોંચ્યા છે 6:00 PM તો 6:20 ત્યાંથી ઉપડી જાય છે 7:25 રાતના સાંજના 7:25 ઉપડી ત્યાંથી પહોંચશે અને 7:29 ઉપડી જશે 8:32 ત્યાં પહોંચે છે અને 8:34 ઉપડી જશે તો કયું સ્ટેશન હશે જે ટ્રેન પેસેન્જરોથી મિસ થઈ ગઈ તો કે સુરેન્દ્રનગરવાળું સ્ટેશન 8:32 ત્યાં પહોંચવાની હતી અને 8:34 ત્યાંથી ઉપડી જવાની હતી પણ પેસેન્જર કેટલા વાગે પહોંચ્યા 9:30 ત્યાં પહોંચ્યા એટલે કે 1 કલાક ત્યાં મોડા પહોંચ્યા તો કયું સ્ટેશન હશે સુરેન્દ્રનગર તો અહીંયા જવાબમાં લખવાનું છે આપણે સુરેન્દ્રનગર તો આમ આપણે એક્ટિવિટી 6A કરી નાખી છે હવે એક્ટિવિટી 6B 6B ની અંદર તમે ગયા વર્ષે કરેલા પ્રવાસનું વર્ણન તમારા શિક્ષક કરશે તે પછી જૂથમાં કામ કરો પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે તો ગયા વર્ષે પ્રવાસ આયોજન કર્યો જ નહોતો પ્રવાસમાં ગયા જ નથી તો આપણે આ એક્ટિવિટી પણ કરવાની થતી નથી જો આપણે પ્રવાસમાં ગયા હોય તો આપણને પ્રવાસનું વર્ણન કરતાં આવડશે પણ આપણે પ્રવાસમાં ગયા નથી એટલે આપણને પ્રવાસનું વર્ણન કરતાં આવડશે નહીં તો આપણે આ એક્ટિવિટી કરવાની નથી તો હવે આપણે એક્ટિવિટી 7 કરીશું એક્ટિવિટી 7 અ ડિફરન્ટ એક્સપિરિયન્સ એટલે જુદો જ અનુભવ એક જુદો જ અનુભવ એ સ્ટોરી આપેલી છે તો આજે આપણે આ સ્ટોરીના શબ્દાર્થો સમજી લઈએ અને નેક્સ્ટ પીરિયડમાં નેક્સ્ટ લેક્ચરમાં આ સ્ટોરીનું ભાષાંતર અને સ્ટોરી આપણે સમજીશું
તો આજે આપણે એના શબ્દાર્થો જોઈએ. એક્ટિવિટી 7ના શબ્દાર્થ DIFFERENT, ડિફરન્ટ એટલે જુદું, કંઈક ભિન્ન, વિશિષ્ટ. EXPERINCE, એક્સપિરિયન્સ એટલે અનુભવ. HAPPEN, હેપન એટલે બનવું અથવા થવું. MARRIGE, મેરીજ એટલે લગ્ન. SEREMONY, સેરેમની એટલે વિધિ. NIGHBOURHOOD, નેબરહુડ એટલે પડોશી. SLEEP, સ્લીપ એટલે ઊંઘવું. PROPERLY, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, બરાબર. WAKE, એટલે જાગવું, એનું ભૂતકાળ થશે. WOKEUP, વોક એટલે જાગી જવું. TAKE SHOWER, ટેક અ શાવર એટલે સ્નાન કરવું. INHURRY, ઇન અ હરી એટલે ઉતાવળમાં. DRIVE, ડ્રાઈવ એટલે હાંકવું, ગાડી ચલાવવી, એનું ભૂતકાળ થાય છે ડ્રો, અને બીજો શબ્દ થાય છે ડ્રાઈવ. ONTIME, ઓન ટાઈમ એટલે સમયસર અથવા સમયે. ACCELERATE, એક્સેલેટર એટલે નો વેગ વધારવો, ગાડીની અંદર આવે છે એક્સેલેટર. TRAFFIC, ટ્રાફિક એટલે વાહન વ્યવહાર. FAIL, ફેલ એટલે નાપાસ થવું, અસમર્થ હોવું અથવા નિષ્ફળ જવું. CONTINUE, કન્ટિન્યુ એટલે ચાલુ રાખવું અથવા રહેવું. STOP, સ્ટોપ એટલે અટકાવવું. SHIT, શીટ એટલે ધૃણાજનક, ઉદ્ગાર. ઉદ્ગાર શબ્દ છે ધૃણાજનક, આપણે કોઈ પણ થાય તો આપણે કહીએ શીટ, બસ એ જ શબ્દ. WHISPER, વિસ્પર એટલે હળવે રહીને કહેવું, ગુસપુસ કરવું. APPROACH, એપ્રોચ એટલે ની પાસે જવું અથવા આવવું. GETOFF, ગેટ ઓફ એટલે નીચે ઉતરવું, એનું ભૂતકાળ થશે ગોટ ઓફ. TAP, ટેપ એટલે ધીમે રહીને ટપલી મારવી. SEARCH, સર્ચ એટલે શોધવું. PEEP, પીપ એટલે ડોક્યુ કરવું. WALET, વોલેટ એટલે બટવો, પૈસા રાખવાનું, પાકીટ પણ કહી શકાય. EXCUSE, એક્સક્યુઝ મી એટલે બહાનું અથવા માફ કરવું. LEAVE, લીવ એટલે છોડી દેવું અથવા ઉપડવું, એનું ભૂતકાળ થાય છે લેફ્ટ. ACCEPT, એક્સેપ્ટ એટલે સ્વીકારવું, માન્ય કરવું. COINS, કોઈન્સ એટલે સિક્કા, અહીંયા થોડા પૈસાનો શબ્દનો ઉપયોગ કર્યો છે. PAY, પે એટલે ચૂકવવું, અને ભૂતકાળ થશે એનું પેઈડ. FINE, ફાઇન એટલે દંડ, સુંદર. RELISE, રિયલાઇઝ એટલે સ્પષ્ટ જાણવું, સાચી વાત સમજવી. MISTAKE, મિસ્ટેક એટલે ભૂલ, ગેરસમજ.
CHECK ચેક એટલે તપાસવું અથવા અટકાવવું. HELL હેલ એટલે નરક અથવા ભારે દુઃખની સ્થિતિ. તો હવે આપણે સ્પેલિંગો શબ્દાર્થ પૂરા થયા અને આવતા પીરિયડમાં આપણે આ સ્ટોરીનું ભાષાંતર કરીને સમજીશું. તો જય સ્વામિનારાયણ. નમસ્તે.